નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાથ બાબા ભાવીની, સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠક માટે જેની મતગણતરી આજે હાથ ધરાઈ હતી, જેમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારના દાંતા તાલુકામાં તાલુકા પંચાયતની 2 બેઠકો ખાલી પડેલા પેટા ચૂંટણી યોજાઈ હતી. આજે દાંતા મામલતદાર કચેરી બંને બેઠકોની મતગણતરી યોજવામાં આવી હતી. આ તબક્કે સવારે કચેરીમાં સન્નાટો જોવા મળ્યો હતો. ઉમેદવારો સુધા મોટા પહોંચ્યા હતા અને મોડે ગણતરી શરૂ થઈ હતી, જેમાં વર્ષોથી જે સીટ કોંગ્રેસ પાસે હતી તે ફરી કબજે કરી હતી. જોકે આ પ્રસંગે જીત થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચાલુ ઓફિસે મીઠાઈ વેચવાનું શરૂ કર્યું હતું. કુંભાળિયા બેઠક ઉપર, જીતપુર બંને બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થતા, તેમજ વિજય સરઘસ પણ કાઢ્યો હતો. આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના પ્રયાસો કર્યા હતા પણ તેને હાર મળી હતી. એટલું જ નહીં, જીતેલા ઉમેદવારે ભલે 1 વર્ષ મળી હોય તેને લઈને પોતે વિકાસના કામ કરવાની પણ ખાતરી આપી હતી. જોકે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે તાલુકા ચૂંટણી અધિકારી તેમજ મામલતદારે જીતેલા આ બંને ઉમેદવારોને નામ જાહેર કર્યા હતા.